Hi, my dear students. How are you all? I hope you are sweet and fine. Today, I will teach about Unit 5, Playing with Fire in English for Standard 10, including some question answer. Vidyarthi Mitro, apne agauna video ni andar part 1 joyo. Have आ वीडियो नी अंदर अपने पार्ट टू जोईशु। अगाउना वीडियो नी अंदर पार्ट वन नी अंदर अपने फटाकड़ा नो रसायन विज्ञान अने पदार्थ विज्ञान कई एना अवाज अने प्रकाश जेटलू ते रसप्रद होय छे ते जोयुं। फटाकड़ा नी अंदर शुं भरेलू होय छे अने केवी रीते बनाववामां आवे छे तेनु विगतवार चर्चा આપણે પાર્ટ વનની અંદર જોયું। આપણે અહીંયા પાર્ટ ટુ આપણે જોઈશું। સો લેટ્સ સ્ટાર્ટ ધીસ લેસન પાર્ટ ટુ। ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ, પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત, એની ફાયરવર્ક કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત ઈજ છે। That when it is applied to fuel એટલે કે બળતણ, હીટ એટલે કે ગરમ કરવામાં આવે, જ્યારે બળતણને ગરમ કરવામાં આવે બળતણ અથવા તો એને કહેવામાં આવે છે ધ ગન પાવડર। બળતણ અથવા ગન પાવડરને ગરમ કરવામાં આવે ત્યારે ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે। હાઉ એવર બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, પેક્ડ એટલે કે એને બંધ કરવામાં આવે, ટાઇટલી એટલે સજ્જડ રીતે ફ્યુઅલ બળતણ। ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ અ સડન, એટલે કે બળતણની અંદર જે આ ગન પાવડર હોય એ ગન પાવડરને એ રીતે સજ્જડ પેક કરેલું હોય, એને સજ્જડ ટાઇટ કરેલું હોય કે જે અચાનક જ એને આપણે જ્યારે એને ગરમી આપીએ ત્યારે અચાનક જ એ બળવાનો એ શરૂ થાય છે। ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, કોઝિસ કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિક, લાઉડ નોઇઝ એટલે કે એક મોટો અવાજ થાય છે, એટલે કે આપણે એને જ્યારે બળતણને એવું સજ્જડ રીતે પેક કરેલું હોય કે જ્યારે એને અગ્નિ આપો એટલે કે સળગાવો ત્યારે તે અચાનક જ એક લાક્ષણિક મોટા અવાજ સાથે એને તે ફૂટે છે। ધ એચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ, એચ્યુઅલ એટલે કે વાસ્તવિક રીતે, મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદનની પ્રોસેસ એટલે પ્રક્રિયા ઓફ ફાયરવર્ક ફટાકડાની ઇઝ સિમ્પલ એટલે કે સરળ છે, એટલે કે વાસ્તવિક રીતે આ જે ફટાકડા બનાવવાની જે ઉત્પાદનની જે પ્રક્રિયા છે એ ખૂબ જ સરળ છે। ધ રો મટીરિયલ્સ, રો મટીરિયલ્સ એટલે કે કાચું મટીરિયલ્સ એટલે માલ, રિક્વાયર્ડ જરૂર પડે છે આ ફ્યુઅલ એટલે કે બળતણ માટે કાચા માલની જરૂર પડે છે, જેવા કે બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ। બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝર્સ એટલે કે બાળવા માટેનો સામાન, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ અને બીજા થોડા કાચા માલની જરૂર પડે છે। ધ ઇન્ગ્રેડિયન્ટ્સ, ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે સામગ્રીઓ, આર ગ્રાઉન્ડ આ બધી સામગ્રીઓને જેવી કે બાંધવા માટેનો સામાન, બાળવા માટેનો અને થોડાક બીજા કાચા માલ હોય એ બધી સામગ્રીઓને ગ્રાઉન્ડ એટલે કે એને વાટવામાં આવે એટલે કે મિક્સ કરવામાં આવે, એન્ડ મિક્સ્ડ વેલ અને સારી રીતે એને ભેળવામાં આવે, વાટીને એને સારી રીતે ભેળવામાં આવે છે। ધ મિક્સર અને આ જે મિશ્રણ છે એ મિશ્રણને ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન, એક યંત્રની અંદર પુશ્ડ એને ધકેલવામાં આવે છે, ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ, રોલ્સ ઓર સ્ટ્રીપ્સ એટલે કે લાંબા વિંટા, સ્ટ્રીપ્સ એટલે કે વિંટા એટલે કે એને આ બધી જ જે મિશ્રણ છે એ મિશ્રણને એક યંત્રમાં ધકેલવામાં આવે અને પછી તેમાંથી એક લાંબા વિંટા કે પટ્ટી સ્વરૂપે તે બહાર આવે છે, એન્ડ ધેન રોલ્ડ ઇન અને પછી એને રોલ કરવામાં આવે, કાર્ડબોર્ડ, કાર્ડબોર્ડ એટલે કે એને કુંડાની અંદર, ઓર ઓલ્ડ ન્યૂઝપેપર અને જૂના સમાચાર પત્રના જે પેપરો હોય એ પેપરની અંદર વિથ અ ફ્યુઝ, ફ્યુઝ એટલે કે દિવેટ સાથે એને વીંટાળવામાં આવે છે,
એટલે કે યંત્રમાં નાખવામાં આવે બધી સામગ્રીને, પછી એક લાંબા પટ્ટા અથવા તો વિંટા સ્વરૂપે તે બહાર આવે અને પછી તેને એક પૂંઠા અથવા તો જૂના ન્યૂઝપેપરની અંદર દિવેટ સાથે એને વિંટાડવામાં આવે છે, રોલ્ડ એટલે કે વિંટાડવામાં આવે છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર, ખૂબ જ ખતરો, ઓફ પાયરોટેકનિક્સ ઇઝ દેટ ઇટ ડીલ વિથ ફાયર. ડીલ એટલે કે કામ કરવું, ફાયર એટલે કે અગ્નિ સાથે, આગ સાથે અથવા તો અગ્નિ સાથે કામ કરવું એ પાયરોટેકનિક્સનું એક મોટું જોખમકારક ડેન્જર એટલે કે કામ છે, એટલે ખતરો છે. ધ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ, વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. એટલે કે યુએસએ હોય, જાપાન હોય કે પછી ભારત હોય, પણ આ ઉદ્યોગ તેના અકસ્માતો માટે, એક્સિડન્ટ એટલે અકસ્માતો માટે નોટોરિયસ એટલે કે કુખ્યાત છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. કુલ એટલે કે ઠંડામાં અને ડ્રાય એટલે કે સુરક્ષિત, એને સૂકું, સોરી, ડ્રાય એટલે કે સૂકું અને કુલ એટલે કે ઠંડુ. જો આ મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સ્ટેબલ એટલે કે સુરક્ષિત છે. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાય થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. એટલે કે ફ્રિક્શન એટલે કે ઘર્ષણથી, સ્પાર્ક એટલે કે તણખાથી, ઓર એન ઇમ્પેક્ટ એટલે કે અથડાવાથી. જો આ મિશ્રણ છે એ મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો સુરક્ષિત છે, પણ ક્યારેક અકસ્માત એક્સિડેન્ટલી એટલે કે અચાનક જ એનું જ્યારે એને ગરમી આપવામાં આવે ત્યારે એને ઘર્ષણથી પણ, તણખાથી પણ અને અથડાવાથી પણ એની અંદર અચાનક જ એક આગ લાગી શકે છે. સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકો આ લુકિંગ શોધી રહી છે ફોર ધીસ રી ઓફ મેકિંગ ફાયર વર્ક સેફર. એટલે કે આ ફટાકડાને એ સુરક્ષિત બનાવવાનું જે રીત છે એ રીત વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. ઇન ઇન્ડિયા, ભારતમાં ફાયર વર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ એટલે કે આયાત કરી હતી ફ્રોમ ચીન, ચીન પાસેથી. ભારતમાં આ ફટાકડાની આયાત એ ચીન પાસેથી કરી હતી. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર એટલે વિશ્વ યુદ્ધ દરમિયાન ધીસ ઇમ્પોર્ટ્સ, આ આયાતને વેસ્ટોપ બંધ કરી દેવામાં આવી. બીજા વિશ્વયુદ્ધ પછી જે આ ભારત છે ચીન પાસેથી જે આયાત કરતું હતું ફટાકડાની, એ આયાતને બંધ કરી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ એટલે કે ઉત્પાદકો, સેફ્ટી મેચ એટલે કે દિવાશ્રીના ઉત્પાદકો ઓફ સિવાકાસી તમિલનાડુના સિવાકાસીમાં જે દિવાશ્રીના ઉત્પાદકોએ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયર વર્ક્સ ફોર દીપાવલી એટલે કે દીપાવળી માટે ફટાકડા બનાવવાની જે ઉત્પાદનની પ્રક્રિયાઓ શરૂ કરી. કોને શરૂ કરી? તો તમિલનાડુના સિવાકાસીના જે દિવાશ્રીના ઉત્પાદકો હતો તેમને દીપાવળી માટે ફટાકડા બનાવવાની ઉત્પાદનની પ્રક્રિયા શરૂ કરી. ઇન 1992 1992ની અંદર ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores એટલે કે કરોડ વર્થ ઓફ ફાયર વર્ક્સ એન્ડ 60-70% ઓફ ધી સ્કેપ ફ્રોમ સિવાકાસી. એટલે કે 1992ની અંદર દેશની અંદર 60 કરોડ ફટાકડા યુઝડ એટલે કે વેચાયા, એન્ડ 60-70% એટલે કે 60-70% જે ફટાકડા હતા એ ફટાકડા ધી સ્કેમ ફ્રોમ આવ્યા હતા સિવાકાશીમાંથી. એટલે કે જે 60-70% ફટાકડા એ સિવાકાશીમાંથી આવ્યા હતા અથવા તો સિવાકાશીમાંથી બનાવેલા હતા. ઇન સિવાકાશી ફાયર વર્ક આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ. સિવાકાશીની અંદર ફટાકડા બનાવવાનો જે મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદનની જે પ્રક્રિયાઓ છે ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ, નાના નાના એકમોની અંદર એની ઉત્પાદનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. શેની ઉત્પાદનની? ફટાકડા બનાવવાની. 3 મહિના બિફોર પહેલાં ધ ફેસ્ટિવલ એટલે કે આ તહેવાર અથવા તો દિવાળીનો જે તહેવાર છે એ તહેવારના 3 મહિના પહેલાં ઇઝ ધ બિઝીએસ્ટ, વ્યસ્ત હોય છે ટાઈમ ફોર ધીસ યુનિટ. આ યુનિટો ખૂબ જ વ્યસ્ત હોય છે. ફાયર વર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નુક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. એટલે આ ફટાકડાને ટ્રાન્સપોર્ટેડ એટલે કે એને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે, એવરી નુક એન્ડ કોર્નર
ઓફ ધ કન્ટ્રી, એટલે કે દેશના દરેક ખૂણે એને આ ફટાકડાને પહોંચાડવામાં આવે છે. દરેક નુક અથવા તો કોર્નર ખૂણામાં એને પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ, આ એકમોની અંદર કામ કરવાની જે કન્ડિશન સ્થિતિ છે. આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી, ખૂબ સંતોષકારક, ફાર ફ્રોમ દૂર રહેવું એટલે કે સંતોષકારક નથી અથવા સંતોષજનક નથી. દેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી એન્ડ હાર્ડલી એન્ડ સેફ્ટી મિઝ્યોર્સ ઇન ફોર્સ, એટલે કે ક્વોલિટી એટલે કે ગુણવત્તા અને યુનિફોર્મિટી એટલે કે એકસરખું ધોરણ જાળવવા માટે જે ચકાસણીના સાધનો છે, ટેસ્ટિંગ ફેસિલિટીઝ એટલે કે જે ચકાસણીના સાધનો છે, વેરી ફ્યુ, ખૂબ જ ઓછા છે. એટલે કે ગુણવત્તાને એકસરખું ધોરણ જાળવવા માટે ચકાસણીના જે સાધનો સામગ્રી બહુ જ ઓછી છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન સિવાકાશી યર આફ્ટર યર, એક વર્ષ પછી બીજા વર્ષ એટલે કે વર્ષે વર્ષે આપણે સિવાકાશીની અંદર આવા અકસ્માતો સાંભળતા આવ્યા છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ, એટલે કે એવરીબડી દરેક જણને ડિટેલ્સ એટલે કે વિગતો ગીવ એટલે આપવી, સેફ એટલે સલામત, કન્સિડર માનવામાં ઇટ ઇઝ નોટ આવતું નથી બીકોઝ, કારણ કે એટલે કે ખૂબ જ અઘરી છે. ફટાકડા બનાવવાની જે ઉત્પાદન, ફટાકડા બનાવવાની જે માહિતી મેળવવી એ ખૂબ જ અઘરી છે, કારણ કે દરેક જણને એની વિશેની માહિતી આપવી એ સલામત માનવામાં આવતું નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ એટલે કે વિશ્વાસપાત્ર પર્સન્સ એટલે લોકોને આર ટોટ ધીસ આર્ટ, આ કળા શીખવાડવામાં આવે છે. વેરી ફ્યુ, ખૂબ જ થોડાક વિશ્વાસપાત્ર લોકોને આ ફટાકડા બનાવવાની જે કળા છે એ ટોટ ટીચનું બીટું છે, ટોટ શીખવાડવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા દેશોની અંદર વ્યક્તિગત રીતે ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે વ્યક્તિગત રીતે આ ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે કે સાર્વજનિક પ્રદર્શનોની અંદર, સ્પેશિયલી ખાસ કરીને ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ એટલે કે નિષ્ણાંતોની મદદથી આયોજિત સાર્વજનિક પ્રદર્શનોની જ આર અલાઉડ એટલે કે એની પરમિશન આપવામાં આવે છે. નિષ્ણાતોની મદદથી જ એને ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનોને એની પરમિશન આપવામાં આવે છે. અગ્રેડ એટલે કે અગ્રેડ ડીલ એટલે કે મોટું કામ છે. ડીલ એટલે કે કામ. ઓકે, ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે એટલે કે આ પ્રદર્શનો અંદર સુરક્ષાની, સેફ્ટી એટલે કે સુરક્ષાની ટેકન કેર, ખૂબ જ કાળજી લેવી, એ સુરક્ષાની ખૂબ કાળજી લેવી એ લેવામાં આવે છે. કેવા? આવા ડિસ્પ્લે એટલે કે ધીસ ડિસ્પ્લે, આવા પ્રદર્શનની અંદર સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. ગ્રેટ ડીલ એટલે કે કાળજી લેવામાં આવે છે, કેર. હાઉ એવર, તેમ છતાં, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન્ડિયા, ભારતની અંદર ફટાકડા સાથે બાળકોને રમવા દેવામાં આવતા હોવાથી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટિન સેફ્ટી રૂલ્સ એટલે કે અમુક ચોક્કસ સુરક્ષાના રૂલની, સેફ્ટી ને સુરક્ષાનાની રૂલ્સ એટલે નિયમોનું ઓબ્ઝર્વ સર્ટેન ઇમ્પોર્ટન્ટ પાલન કરવું એ ખૂબ જ મહત્ત્વનું છે. એટલે કે ભારતની અંદર બાળકોને ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોવાથી ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું એ ખૂબ જ મહત્ત્વનું છે, ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વનું છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર હેન્ડલ એન્ડ લીડ વિથ કેર એટલે ફટાકડાને એનો સંગ્રહ, એનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કેર એટલે કે કરવો જોઈએ. દે શુડ નેવર બી સ્ટોર ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ એટલે કે અગ્નિજ્વાળા, ગેસ સિલિન્ડર ઓર હીટર, ગેસ સિલિન્ડર, અગ્નિ અથવા જ્વાળા અને હીટરની પાસે એને ક્યારેય એવી જગ્યામાં કદી પણ ફટાકડાનો નેવર બી સ્ટોર એટલે કે સંગ્રહ કરવો અથવા તો એનો અનપેક્ડ એટલે કે એનો ઉપયોગ અથવા તો એનો સંગ્રહ કરવો જોઈએ નહીં. કઈ કઈ જગ્યાએ અગ્નિ જ્વાળા હોય, ગેસ સિલિન્ડર અને હીટર હોય
ત્યાં ફટાકડાનો સંગ્રહ કે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પણ શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથિસ ઓર નાયલોન ક્લોથિસ વેન લાઇટિંગ ક્રેકર્સ. ક્રેકર્સ એટલે ફટાકડાઓ. વેન જ્યારે લાઇટિંગ એટલે સળગાવો, જ્યારે તમે ફટાકડાને સળગાવો ત્યારે વન શુડ નેવર વિયર ક્યારે પણ પહેરવા જોઈએ નહીં લોંગ લાંબા લૂઝ ઢીલા ક્લોથિસ કપડાં ઓર નાયલોન ક્લોથિસ અને નાયલોન કપડાં ક્યારે પણ પહેરવા જોઈએ નહીં. એન્ડ સીન ધ પાવડર ઇન ક્રેકર્સ. ક્રેકર્સ એટલે કે ફટાકડામાં પાવડર એટલે કે જે વપરાય છે એ પાવડર ઇઝ પોઈઝન ઝેરી હોવાથી ધે શુડ નેવર બી કેરીડ લૂઝ. એટલે કે એને ફટાકડામાં વપરાતો પાવડર ઝેરી હોવાથી ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. તમારા ખિસ્સામાં અથવા તમારા હાથની અંદર ક્યારે એને ઉચકશો નહીં અથવા તો રાખશો નહીં. ઓલ્સો પણ ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ હાઉસ. એ ઉપરાંત ફટાકડાને તમે ઘરની અંદર પણ ઇનસાઇડ અંદર લીટ એટલે સળગાવો નેવર એટલે કદી સળગાવશો નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. જ્યારે તમે ફટાકડાને સળગાવ્યું હોય ત્યારે ફટાકડા ઉપર નેવર બેન્ડ ઓવર તેના ઉપર નીચે નમીને જોશો નહીં. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. ફ્રાઇટન એટલે કે ડરાવવા માટે, લોકોને ડરાવવા માટે પણ ફટાકડાનો કદી ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇફ જો ઇન્સ્પાયર્ડ ઓફ બીઈંગ કેરફુલ, તમે આટલું બધું સાવધાન રહેવા છતાં પણ અથવા સાવધ રહેવા ઇન્સ્પાયર્ડ છતાં પણ યુ ડુ ગેટ અ બર્ન, તમે દાઝી જાઓ તો ગો ટુ અ ડૉક્ટર, ડૉક્ટર પાસે જાઓ ઇન્સ્ટેડ ઓફ ને બદલે એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. ઓઇન્ટમેન્ટ એટલે કે મલમ, તેલ અથવા મલમ. એપ્લાઇંગ એટલે લગાડવાને બદલે તમે સીધા ડૉક્ટર પાસે જાઓ. વિથ કેર એન્ડ કન્સિડરેશન, સાવચેતીપૂર્વક અને સાવધાનીપૂર્વક. વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ, આપણે આપણો મનગમતો તહેવાર અમે મચ સેફર વન. આપણે કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો મનગમતો તહેવાર એ ઘણો સુરક્ષિત કરી શકીએ છીએ. વી કેન કરીએ, વી કેન મેક એટલે કે આપણે બનાવીએ અવર ફેવરિટ ફેસ્ટિવલ મનગમતો તહેવાર અમાર સેફર વન ઘણો સુરક્ષિત કરી શકીએ. કઈ રીતે? સાવચેતીપૂર્વક અને સાવધાનીપૂર્વકથી આપણે આપણો આ મનગમતો તહેવાર એ સુરક્ષિત બનાવી શકીએ છીએ. સો લેટ્સ સ્ટાર્ટ ક્વેશ્ચન આન્સર પાર્ટ ટુ. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક. આ કોઈપણ ફટાકડાની પાછળનો સિદ્ધાંત શું છે? તો ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન ઇટ ઇઝ એપ્લાઇડ ટુ ગન પાવડર ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. એટલે કે ફટાકડાને જ્યારે ફટાકડા અથવા તો જ્યારે ગન ફ્યુઅલ એટલે કે ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત છે, જ્યારે ગન પાવડરને ગરમી આપવામાં આવે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ. આ પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ શું છે? તો ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. આગ સાથે કામ કરવાનું એ પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ છે. જો એ ઇઝ આપ્યું છે તો આપણે એ આ ઇઝનો ઉપયોગ કરીએ છીએ. વેન વોઝ ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક સ્ટોપર. કે વોઝનો જે વોઝ આપેલું છે, ઇઝ એમાં વોઝવેર આપ્યું હોય તો આપણે એનો ઉપયોગ કરવાનો રહેશે. કરતાં જોઈને આપણે વોઝવેર મૂકતા હોઈએ છીએ. ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક્સ વોઝ સ્ટોપ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર. એટલે કે ક્યારે આ ફટાકડાની આયાતને બંધ કરી દેવામાં આવી. વેન એટલે ક્યારે. ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક્સ વોઝ સ્ટોપ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, બીજા વિશ્વયુદ્ધ પછી આ ફટાકડાની જે આયાત હતી એ આયાતને બંધ કરી દેવામાં આવી. હુ સ્ટાર્ટેડ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. ભારતની અંદર કોને આ ફટાકડા બનાવવાની જે ઉત્પાદનની પ્રક્રિયા એને શરૂ કરી. તો ભારતની અંદર કોને કરી એમ. તો ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક ઇન ઇન્ડિયા. ભારતની અંદર તમિલનાડુના શિવકાશીની અંદર આ દિવાશ્રી બનાવવાના ઉત્પાદકોએ આ ફટાકડા બનાવવાની જે ઉત્પાદનની પ્રક્રિયા બિગેન શરૂ કરી. વોટ કેર શુડ બી ટેકન ટુ સ્ટોર એન્ડ અનપેક્ડ ફાયરવર્ક. એટલે કે ફટાકડાનો સંગ્રહ અને એનો ઉપયોગ એ માટે કેવી કાળજી લેવી જોઈએ, શી કાળજી રાખવી જોઈએ
तो फायरवर्क्स शुड नेवर बी स्टोर और अनपैक्ड नियर अ फ्लेम गैस सिलेंडर और हीटर अग्निज्वाला गैस सिलेंडर ने हीटर की पास संग्रह के उपयोग करवो जो नहीं से फटाकड़ा वॉट काइंड ऑफ क्लोथिंग शुड वी नॉट वीयर वाइल लाइटिंग फायरवर्क्स जयरे तमें फटाकड़ा ने सड़गो छो तेरे के प्रकार कपड़ा पहरवा जोइए नहीं वी नॉट वीयर आप पहरवा जोइए नहीं तो वाइल लाइटिंग फायरवर्क्स वी शूड नॉट वीयर लॉन्ग ब्लूज और नाइलॉन क्लोथिंग के जयरे फटाकड़ा ने सड़गे तेरे अपने लाबा ढीला नाइलॉन कपड़ा पहरवा जोइए नहीं। विद्यार्थी मित्रों परीक्षा की अंदर आ पटनी अंदर थी एक्सप्रेस पूछे एनी अंदर थी आप जवाब लखवाना है तो विद्यार्थी मित्रों एनी अंदर थी जवाब शोधीने लखवाना है तो खास ध्यान रखवानो कई रीते आपणे जवाब लखवानो छे। थैंक यू वेरी मच।